ખેડૂતો માટે માઠા સમાચાર સામે મળી રહ્યા છે। રાજ્યમાં મિત્રો આગામી 3 દિવસ સુધી વરસાદની કમોસમી વરસાદની આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે વાતાવરણમાં પલટો આવવાની સાથે સાથે 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી ગુજરાત રાજ્યના કોઈક કોઈક વિસ્તારોની અંદર મિત્રો વરસાદ એટલે કે કમોસમી વરસાદ માવઠું જોવા મળી શકે છે। અને મિત્રો કમોસમી માવઠાથી ખેડૂતોની ચિંતામાં વધારો પણ જોવા મળી રહ્યો છે। મિત્રો ગુજરાતના ખેડૂતો પર મિત્રો સૌથી મોટા માઠા સમાચાર પણ કહી શકાય। અને મિત્રો સાથે સાથે હાલની જો આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર કમોસમી વરસાદની હાલ આગાહી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર, જેમ કે આપણે વાત કરીએ તો અમુક અમુક વિસ્તારોની અંદર આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવ તેમજ કોઈક કોઈક વિસ્તારોની અંદર કમોસમી માવઠા સ્વરૂપે વરસાદ જોવા મળી શકે છે એવું હાલ અમારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। અને મિત્રો પવનની ઝડપની આપણે વાત કરીએ તો 40-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાવાની શક્યતાઓ રહેલી છે। અને મિત્રો ખાસ કરીને મિત્રો અતિભારે વરસાદ જોવા મળી શકે છે એવા જિલ્લાઓની વાત કરીએ તો આણંદ, ભરૂચ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી વગેરે વિસ્તારોમાં મિત્રો માવઠું જોવા મળી શકે છે એવું હાલ અમારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। મિત્રો તેની સમગ્ર નવી અપડેટ જેમ આવશે એમ અમે તમને જણાવતા રહીશું। તો મિત્રો ખાસ કરીને આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રના જિલ્લાઓ તેમજ કચ્છના અને ગુજરાતના કોઈક કોઈક વિસ્તારોની અંદર મિત્રો કમોસમી વરસાદ સ્વરૂપે માવઠું જોવા મળી શકે છે। અને મિત્રો આગામી 3 દિવસ સુધી આ માવઠું જોવા મળી શકે છે એવું હાલ અમારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। અને મિત્રો હજુ સમગ્ર નવી અપડેટ જેની આવશે એમ અમે તમને જણાવતા રહીશું। અને સાથે સાથે મિત્રો બંગાળની ખાડીની અંદર તેમજ અરબી સમુદ્રની અંદર મિત્રો નવી સિસ્ટમ પણ બનવા જઈ રહી છે। મિત્રો જેની સમગ્ર નવી અપડેટ આવશે એમ અમે તમને જણાવતા રહીશું। ત્યાં સુધી જોડાયજો અમારી ચેનલ સાથે। મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર।